તો તાપી જિલ્લામાં વરસાદ ધીમે પડતા રસ્તા રિપેરિંગનું કામ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે। આ અંગે જિલ્લા વિકાસ અધિકારી ડીડી કાપડિયાએ વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું કે તાપી જિલ્લામાં વરસાદના કારણે થયેલા રોડ રસ્તાના નુકસાનને વરસાદ ઓછો થતાં ત્વરિત મરામત હાથ ધરવામાં આવી રહી છે। કુઝવી ઓવરટેપ થવાથી જિલ્લામાં આજ દિન સુધી 82 જેટલા રસ્તાઓ યાતાયાત માટે બંધ થયા છે। આજે 58 રસ્તાઓ બંધ છે, એટલે કે 24 રસ્તાઓ એક દિવસમાં મરામત કરી રસ્તાઓ શરૂ કરી દીધા છે। તેવા તાલુકામાં જેમાં ડોલવણ, વાલોડ, સોનગઢ અને ઉચ્છલ તાલુકા માટે ખાસ એન્જિનિયરોની ટીમ તૈયાર કરવામાં આવી છે, જેમાં ડોલવણમાં 3, સોનગઢના 3 અને વાલોડ અને ઉચ્છલમાં એક એક ટીમ કાર્યરત છે। જે જગ્યાએ રસ્તા ઉપરથી હાલ પણ પાણી પસાર થાય છે ત્યાં વરસાદના પાણી ઓસરતા વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવશે। એકંદરે તાપી જિલ્લામાં વધુમાં વધુ 8-10 દિવસમાં તમામ રસ્તાઓ અને કોઝવેના કામો પૂર્ણ કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લામાં રસ્તાઓના મરામત માટે તાલુકાવાર એન્જિનિયરોની ટીમ કાર્યરત કરી નુકસાન પામેલ અને બંધ રસ્તાઓ ઝડપથી શરૂ કરવાનું આયોજન હાથ ધરાયું છે। જિલ્લાના રાહદારીઓને અગવડતા ન પડે તે માટે વિશેષ કાળજી જિલ્લા પંચાયત વિભાગ દ્વારા લેવામાં આવી રહી છે। આ ઉપરાંત જિલ્લા પંચાયત દ્વારા માર્ગ અને મકાન વિભાગ કંટ્રોલ રૂમ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 7573836108 9484880772 ઉપર રસ્તા અને કુઝવી ઓવરટોપ થતા તંત્રને જાણ કરવા અને તેના લીધે પડતી મુશ્કેલીઓ નિવારણ માટે સંપર્ક કરવા અપીલ કરી છે। છેલ્લા 4-5 દિવસમાં ભારે વરસાદથી ગ્રામ્ય રસ્તાઓમાં ઘણા બધા રસ્તાઓ બંધ થયેલા છે। ગઈકાલ સુધીમાં 82 રસ્તાઓ કુઝવે ઓવરટેપ થવાથી બંધ હતા અને આજે 58 રસ્તાઓ બંધ છે, એટલે કે 24 રસ્તાઓ છેલ્લા એક દિવસમાં ખુલ્લા થયા છે। કારણ કે છેલ્લા દિવસથી વરસાદ ઘણો ઓછો છે। કુલ 4 તાલુકામાં જ્યાં વધારે વરસાદ છે એવા ડોલવણ, વાલોડ, સોનગઢ અને ઉચ્છલ આ તાલુકાઓમાં રિપેરિંગ માટે મરામત માટેની અમારી જિલ્લા પંચાયતની એન્જિનિયરિંગની ટીમ એ તૈયાર કરવામાં આવેલી છે। ડોલવણમાં 3, સોનગઢમાં 3, વાલોડ અને ઉચ્છલમાં એક એક ટીમ અત્યારે કાર્યરત છે। જ્યાં રસ્તાઓ ખુલ્લા થયા નથી ત્યાં સામાન અને મટીરિયલ્સ સ્ટેકિંગની કામગીરી ચાલુ છે, એટલે વરસાદ ઓછો થયેથી ત્યાં તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવામાં આવશે અને 8-10 દિવસની અંદર વ્યારા ગ્રામ્ય વિસ્તારના તમામ જે કોઝવેજ અને રસ્તા જે તૂટેલા છે એની કામગીરી પૂર્ણ કરવામાં આવશે। અત્યારે ઓલરેડી ઘણા વિસ્તારોમાં અમારી જે ટીમ જ્યાં વરસાદ રહી ગયો છે, રસ્તા ખુલ્લા છે ત્યાં કામગીરી ચાલુ કરવામાં આવી છે। હિતેશ નાઇક સાથે લાઇટ 24 ન્યૂઝ તાપી।